नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 6 विषय संस्कृत पात्र लेखनम। लेखनम એટલે લેખન કાર્ય। आज ना ऑनलाइन क्लास में बाळको आपणे पाठ 3 लेखनम જોઈ ગયા, तो એમાં બાળકો संस्कृत भाषा વિશે આપણને માહિતી આપેલી છે। तो જોઈએ, संस्कृत भाषा એ નાગરિકી દેવનાગરી લિપિમાં લખાય છે। संस्कृत भाषा એ નાગરિકી દેવનાગરી લિપિમાં લખાય છે। તમને પ્રશ્ન કરવામાં આવે કે संस्कृत भाषा કઈ લિપિમાં લખાય છે, તો નાગરી કે દેવનાગરી લિપિ। આપણી માતૃભાષા ગુજરાતીની લિપિ એ દેવનાગરી લિપિમાંથી જ ઉતરી આવી છે। આપણી માતૃભાષા કઈ? ગુજરાતી। તો એમાં જે અક્ષરો લખાય છે એ દેવનાગરી લિપિમાંથી જ ઉતરી આવ્યા છે। શિરોરેખાને બાદ કરતા ગુજરાતીના મોટા ભાગના મૂળાક્ષરો એ દેવનાગરી લિપિના જ છે, એટલે કે એ રીતે જ લખાય છે। કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં જો થોડુંક જુદાપણ છે એ સમજીએ। તો જુઓ, અહીં શબ્દો કેટલાક અક્ષરો આપેલા છે તમારે દેવનાગરી લિપિમાં, અને આ મૂળાક્ષરોમાં કેટલાક મૂળાક્ષરોમાં વળાંકોમાં થોડી ભિન્નતા જોવા મળે છે, જે સમજીએ। જુઓ, અહીંયા આ અક્ષરોના વળાંકમાં આપણે થોડું જુદાપણ જોઈ શકીએ છીએ। તો આ તમારે તમારી બુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો, વચ્ચે લીટી પાડી અને બે વાર લખવાનું તમારે, બરોબર? તો જુઓ, ગ ગ છ લ ચ જ જ જ્ઞ ટ ઠ ઢ ડ પ શ ફ ણ વ વ ક ક્ષ ર સ સ ખ ય થ મ ગ ડ અં જ હ ત ન ગ ત્ર અ આ ઈ ઈ ઉ ઉ એ એ ૃ। તો આ અક્ષરો છે, બરાબર? તો આ તમારે તમારી ચોપડીની અંદર લખી દેવાના છે। હવે તમારા અસાઇનમેન્ટમાં સ્વાધ્યાય આપી દો છું। તમારી અસાઇનમેન્ટમાં સ્વાધ્યાય છે, તો એ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ। તો સૌથી પહેલા આપેલા છે વિકલ્પો। વિકલ્પો એટલે શું બાળકો? તો કોઈ પણ એક પ્રશ્ન પૂછેલો હોય અને એની નીચે ચાર ઓપ્શન આપેલા હોય, તમારે સાચો વિકલ્પ શોધવાનો, એટલે કે સાચો જવાબ શોધવાનો અને આપણે આન્સર લખી દેવાનો, તો એને કહેવાય વિકલ્પો। તો એવા વિકલ્પો છે, એમાં પહેલું છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે। તો આપણે આ પાઠ શરૂ કર્યો ત્યારે જ મેં તમને કીધું કે સંસ્કૃત ભાષા એ નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય। બીજો પ્રશ્ન, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે। સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તો થોડી ભિન્નતા। તમે કહેશો ટીચર, ભિન્નતા? ભિન્નતા એટલે જુદા પણ। ભિન્નતા એટલે શું થાય? જુદા પણ। હવે આપણે આગળ જોઈએ તો સગણન વિજ્ઞાન। સગણન વિજ્ઞાનમાં નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સગણન માટે કેવી છે? તો સગણન એક વિષય છે, સગણન વિજ્ઞાન। તો એના નિષ્ણાતોના મતે એ સંસ્કૃત ભાષા છે એ એ વિષય માટે કેવી છે? પૂર્ણતમ યોગ્ય। હવે પાંચમા નંબરનો પ્રશ્ન જુઓ, રામઃ અને દેવઃ શબ્દમાં મ અને વ ની પાછળ જે બે બિંદુઓ છે એને શું કહેવાય? તો જુઓ, આ રીતે આપણે રામઃ પાછળ બે બિંદુ કર્યા, ત્યારબાદ બીજું છે દેવઃ, બે બિંદુ કર્યા, તો આ જે બિંદુઓ છે
છે એને કહેવાય શું તો એને કહેવાય વિસર્ગ શું કહેવાય વિસર્ગ ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો તો જુઓ આમ કરી આ ઘ મૂળાક્ષર એની સાથે ઓછી ભિન્નતા એટલે જુદાપણું ઓછું હોય એવો ધરાવતો બીજો ધ વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો વની સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર આવે બ ખાલી વચ્ચે લીટી જ છે ત્યારબાદ જુઓ ફ તો કોની સાથે ઓછી ભિન્નતા ધરાવતો ક શું આવે અહીંયા એક પાથી ઊંચું અને અહીંયા નીચું છે અહીંયા બે સમાન છે તો કોની સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર આવે ક હવે છે ખાલી જગ્યા ગુજરાતી લિપિના લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવે આવતી નથી તો આપણે ગુજરાતી લખીએ ત્યારે એની ઉપર શિરોરેખા કરતા નથી એટલે કે આપણે લખીએ કે ક ગુ ત ર આટલું લખીને ઉપર લીટી કરતા નથી શિરોરેખા એટલે શું થાય આગળ જુઓ સંસ્કૃતમાં ખાલી જગ્યા સ્વર અને ખાલી જગ્યા વ્યંજન હોય તો જુઓ સંસ્કૃત વિષયમાં 13 સ્વર હોય અને 33 વ્યંજનો હોય 13 સ્વર હોય અને 33 વ્યંજનો હોય સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે જે આ સ્વર અને વ્યંજન છે એને મૂળાક્ષરો સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર ખાલી જગ્યા સ્વર ઉમેરીને કરવામાં આવે છે તો સામાન્ય રીતે કોઈ બી વ્યંજન હોય એનો ઉચ્ચાર આપણે અ ઉમેરીને કરીએ છીએ હું અહીંયા તમને કેટલાક વ્યંજનો કહું તમે ધ્યાનથી સાંભળો પાછળ અ તો આવશે જ બ મ ય ર લ વ તમે જાતે બોલશો ને તો પણ તમને ખબર પડશે કે પાછળ અ એવું તો આવે જ છે તો દરેક વ્યંજનોની પાછળ આપણે શું ઉમેરીએ છીએ અ આગળ જોઈએ સ્વર વગરના વ્યંજનની નીચે ખાલી જગ્યા કરીને દર્શાવવામાં આવે છે આપણે કોઈ વ્યંજન છે ધારો કે આપણે એવું વ્યંજન લઈએ ગ પણ આમાં આપણે કોઈ પણ જાતનો અ ઉમેરવો નથી તો આને આપણે જ્યારે લખવો હોય ત્યારે એને ખોડો કરવો પડે એટલે કે ત્રાસી લીટી કરવી પડે એટલે કહેવામાં આવ્યું છે કે સ્વર વગરના વ્યંજનને લખવો હોય તો નીચે ત્રાસી લીટી કરવામાં આવે એને ખોડો કર્યો કહેવાય આગળ જોઈએ શુક અને ગજ શબ્દમાં ક અને જ ની પાછળ જે બે બિંદુઓ છે એ આપણે જોઈ ગયા કે એને કહેવાય વિસર્ગ શું કહેવાય વિસર્ગ ત્યારબાદ ખરા ખોટા ત્યારબાદ છે ખરા ખોટા તો જોઈએ સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે તો કઈ લિપિ આવે દેવનાગરી તો શું આવે ખોટું સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે કેવું આવે આ વિધાન ખોટું ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી તો આ વિધાન કેવું આવે સાચું આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક લખાય છે તો આ વિધાન સાચું કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતો એવું માને છે કે સંસ્કૃત ભાષા એ કમ્પ્યુટર ના શિક્ષણ માટે ઉપયોગી છે પ્રતિકૂળ છે તો કેવું આવે ખોટું કયા વૈજ્ઞાનિકો માને છે સંગણન વિજ્ઞાન ના ત્યારબાદ જોડતા છે સંસ્કૃત ભાષા વિપુલ શબ્દ ભંડોળ છે ઘણી ખરી ભારતીય ભાષાઓના બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે સંસ્કૃત ભાષા કેટલાક મૂળાક્ષરો વળાંકોમાં થોડી ભિન્નતા દેખાય છે હવે પ્રશ્નોના જવાબ છે ધ્યાનથી સમજો સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે તો સંસ્કૃત
भाषा देवनागरी लिपि में लखाय छे। गुजराती भाषा ने लिपि कई लिपि माथी आवी छे? तो ये पण देवनागरी लिपि माथी आवी छे। संस्कृत भाषा में केटला स्वरो अने केटला व्यंजनो छे? तो संस्कृत भाषा में 13 स्वर अने 33 व्यंजन छे। संस्कृत शिरोरेखा ने बाद करता कई भाषा केटला मूळाक्षरो देवनागरी लिपिनी जेवा देखाय छे? तो कई भाषा आवे? गुजराती। શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા એવી હિન્દી ભાષાની સમૃદ્ધિ બને? તો કઈ ભાષા આવે? સંસ્કૃત ભાષા। સંસ્કૃત ભાષા તમે શીખો તો આપણી જે માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી છે એ સમૃદ્ધ થાય। હવે નીચે કેટલાક ગુજરાતી શબ્દો આપેલા છે કે એક વનમ અસ્તિ, તો એનું ગુજરાતી થાય એક જંગલ છે। શૃંગા લહ અનુધાવતી શિયાળ પાછળ દોડે છે। સસક વિત ભવતી સસલું ડરી જાય છે। સસક પલાયન કરોતી સસલું ભાગી જાય છે। સસક વૃક્ષ સમીપમ આગચ્છતી તો સસલું ઝાડની પાસે આવે છે। તો આ તમારે સ્વાધ્યાય વાંચવાનું છે અને નોટબુકમાં લખવાનો છે।